સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોર વિસ્તારમાં આવેલ ખોડિયાલ પાન પેલેસના ભૂત દુકાન માલિકને નજરઅંદાજ કરીને એક ગઠિયો સોનાની વીંટી સરકી ગયો. સમગ્ર ઘટના ઉપર નજર કરીએ તો પ્રાંતિજ નાની ભાગોર ખાતે આવેલ ખોડિયાર પાન પેલેસના માલિક ભીખાભાઈ મોહનભાઈ બારોટ, કે જેઓ પોતે વૃદ્ધ છે અને તેઓ ગલ્લો ચલાવે છે, ત્યારે આજે તારીખ 1/10/2020 ગુરુવારના રોજ તેમના ગલ્લા ઉપર સવારે અંદાજે 10 વાગ્યાના સમયે એક હિન્દી ભાષી શખ્સ આવીને તેઓ પાસે ચોકડી માંગીને વાતો કરવા લાગ્યો અને આગળ આવેલ મંદિરમાં દાન કરવાનું કર્યું ને વેપારીને વાતની માયાજાળમાં લઈને તેને પોતાના ખિસ્સામાંથી 700 રૂપિયા કાઢીને વેપારીને આપીને મંદિરમાં દાન કરવાનું કર્યું અને તમારા ગલ્લામાં મૂકી દો અને પછી તમે મંદિરની દાનપેટીમાં નાખી આવજો અને કહ્યું કે હું દાન કરતા પહેલાં સોનાની ગમે તે વસ્તુને અડકીને દાન કરું છું, પણ અત્યારે મેં સોનાની કોઈ વસ્તુ પહેરી નથી, જેથી તમારી સોનાની વીંટી મને આપો અને હું તેને અડીને દાન કરું. અને વૃદ્ધ વેપારીની વાતોમાં લઈને વીંટી લીધી અને તેની પાસે રહેલ કાગળમાં પેકિંગ કરી અને વૃદ્ધ વેપારીને પરત આપી અને કહ્યું 5 મિનિટમાં આ વીંટી અને 700 રૂપિયા ગલ્લામાં મૂકી પછી તમે વીંટી ફરીથી પહેરી લેજો અને આ દાનના 700 ગમે ત્યારે તમે મંદિરની દાનપેટીમાં મૂકી આવજો, હું જાઉં છું. અને તરત જ ત્યાંથી ગઠિયો નીકળી જતાં વૃદ્ધ વેપારી દ્વારા વહેમ જતા તરત જ ગલ્લામાંથી પડીકું ખોલ્યું તો તે નકલી વીંટી નીકળી અને બૂમાબૂમ કરતા બાઇક લઈને આવેલ ગઠિયો પોખરાજ ગુરુના નંગવારી વીંટી અંદાજે 70,000ની વીંટી લઈને ત્યાંથી બાઇક લઈને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. ત્યારે ખોડિયાર પાન પેલેસના માલિક ભીખાભાઈ મોહનભાઈ બારોટ દ્વારા પોતાની આબરૂની ચિંતા કર્યા વગર અને આવી ઘટના અન્ય કોઈ સાથે ના બને તે માટે અને ગઠિયો ઝડપાઈ જાય તે માટે પોલીસને જાણ કરી હતી, ત્યારે પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અજાણ્યા ગઠિયાની શોધખોળ હાથ ધરી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.